पहले अब ભાજપના જે મિત્ર છે એ ક્યારના વાર્તા કરી શકે કારતી વાર્તા ને ખોટી વાર્તા હું એટલા બધા કોઈ વાર્તા કરતો નથી તમને એટલા ને વાર્તા કરી આવડે છે નહીં હું વાર્તા નથી કરતો મારો પ્રશ્ન શું કરવા આવે છે તમે તમારા શબ્દો પાછા કે છો હું કોઈ વાર્તા કરવા નથી આવ્યો તમે બની બેઠેલા કાર્યકર્તા છો હું 11 કરોડ સભ્ય ની પાર્ટી નો સભ્યનું પ્રતિનિધિ છું તમે કોઈ સંજોગ માં તમને નહીં મારે નહીં તમે વાર્તા કરો છો ભાઈ ડાયવર્ટ કરો વાત વાર્તા કરો છો ભૂપેન્દ્રભાઈ પાણી પીઓ પાણી પીઓ હિતેન્દ્રભાઈ રુઝાનબેન પ્લીઝ રુઝાનબેન યસ કન્ટિન્યુ અત્યારની તારીખમાં અગર આપણે જોઈએ તો જે અત્યારે પેન્ડેમિક છે કોવિડ છે તમે જોયું છે શું કે પોલીસ વાળાએ દંડા માર્યા છે અને લોકોએ દંડા ખાધા છે આમ આદમીઓએ બહુ દંડા ખાધા છે પણ કોઈ કશું નથી બોલ્યું હું તો અમે પોલીસ વાળાને સલામ કરીએ છીએ કે સાહેબ તમે અમારા માટે આટલી મહેનત કરો છો પણ આ ભાઈ આ પ્રકાશભાઈ અને તમે પેલી સાહેબ ફિલ્મ બતાવજો પાછો વિડીયો બતાવો પ્રકાશભાઈ ની જોડે કે બાજુમાં જે મિત્ર હતા એ મિડલ હવે અત્યારે મારે તો અહીંયા આવી ફિંગરો ના બતાવાય પણ મિડલ ફિંગર બતાવી અને ચેન ચાલા કરતા હતા અને તમે કહો છો કે અમે તો બેન કરતા હતા આ કઈ મજાક છે ખાલી મોઢેથી બેન બોલવાથી બેન નથી થતા તમારા જે તમારી જે વર્તુત હોય એ ઇમ્પોર્ટન્ટ છે ચોથો પોઈન્ટ મારે પીઆઈ સાહેબ ને પૂછ્યું છે એક મિનિટ પીઆઈ સાહેબ ને પૂછ્યું છે કે પીઆઈ સાહેબ એમ કેમ ના કીધું કે હા બેન તું તારી રીતે જે કાનૂન નો જે કાયદો છે એ રીતે તું અમલ કર પીઆઈ સાહેબે કેમ કીધું કે બેન તું તારા ઘરે ચાલી જા એટલે કારણ કે તમે જોવો તો બેને ચાર વાર કીધું છે પાછું કે મને મારા સાહેબે કીધું કે લો ઘરે જઈ રહી છું કેમ એ કહેવાની જરૂર હતી એનો ઇટસેલ્ફ મતલબ છે કે સાહેબ જેને નિસ્વાર્થ કામ કરું છે એના માટે અહીંયા કઈ જગ્યા નથી કોઈ દિવસ હતી જ નહીં આપણે એવી અપેક્ષા રાખીએ કે હો વી શુડ સેલિબ્રેટ વી શુડ સુનિતા યાદવ ટ્રેન્ડિંગ અરે શું સેલિબ્રેટ સાહેબ અહીંયા અમે સેલિબ્રેશન માટે નથી બેઠા અહીંયા અમે અમારી દીકરી અમારી બહેનની રિસ્પેક્ટ માટે બેઠા છીએ એની ડિગ્નિટી બેઠા માટે બેઠા છીએ અને અને આઈ સેલ્યુટ ધેટ લેડી કે એને ના તો ઘણા પોલીસ ઓફિસર સાહેબ ઘણા પોલીસ ઓફિસરોને આજે શરમ આવી ગઈ હશે કે આ એક છોકરીએ નોકરીને કહ્યું કે ભલે હું રિઝાઇન કરીશ પણ મારું મારું મારી ડિગ્નિટી જાય હું નહીં નહીં ટોલરેટ કરું બીજો ઓફિસરોને આનાથી કોન્સ્ટેબલોને શીખવું જોઈએ કે તમને જે તમારા જે સાહેબો તમને દબાવે છે જે કામ તમારી પાસે કરાવે છે અને તમને નથી ગમતું તો તમારે બી ઉભું થવું પડશે આ આજે આપણે શીખ લેવાની છે આપણે વાવર કરવાની શીખ નથી લેવાની અને બીજી લાસ્ટ વાત સાહેબ કે આજની આઈ સપોર્ટ એવું કે મારે એવું નથી કહ્યું કે ઘણા બધા કે છે હિરોઈન બનનો નામ તે હિરોઈન માટે નથી આ અમારી અસ્તિત્વની લડાઈ છે ઓકે ઠીક છે દાદાગીરી નહીં કરવી જોઈએ અને બીજી વસ્તુ સમાજ સેવક હોય હવે જે પણ હોય એમને એ પણ કામ કરતા હોય છે તો એમની વાત પણ સાંભળવી જોઈએ હું એવું માનું છું કે એમની વાત પણ સાંભળવી જોઈએ દરેક વસ્તુ ની અંદર દરેક વસ્તુ ખોટું નથી હોતા આપ જોવો છો ઈશ્વરભાઈ કોંગ્રેસ પ્રસંગો બોલીએ ચૂપ રહીએ ઠીક છે ઓકે મિતુલભાઈ તમારો ટાઈમ પૂરો થયો છે જી રેશ જનપ્રતિનિધિઓ હોય કે કઈ બી હોય કર્ફ્યુમાં લોકોને બચાવવા ના જાય પપ્પાની એમએલએ વાળી ગાડીમાં ધેટ ઇટસેલ્ફ શોઝ ઇટ ઇન્ટેન્શન કે દાદાગીરી કરીને બેનને દબાવવા માંગતા હતા અને એમની ડ્યુટી નહોતી કરવા માંગતા એટલે સૌથી પહેલા તો હવે આઈ ડોન્ટ નો એમને એમના કઈ રીતે જામીન મળ્યા પણ ડ્યુટી ના કરાવવાનો એક મોટો ગુનો બને છે પોલીસને ડ્યુટી કરાવતા રોકતા એક મોટો ગુનો બને છે મારી જોડે વકીલબેન કહી શકશે વધારે સાહેબ બી કહી શકશે એ લાગી કે નહીં કલમ મને ખબર નથી હવે એક ઇમ્પોર્ટન્ટ વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે જયારે પીઆઈ સાહેબ જોડે વાત થઈ સુનિતા બેને પીઆઈ સાહેબ જોડે વાત કરી તો પીઆઈ સાહેબે જે રીતે જવાબો આપ્યા છે એના પરથી એક વાત નિશ્ચિત છે કે પીઆઈ સાહેબને ઉપરથી ફોન આવી ગયો છે એ તો નક્કી વાત છે કે આવા એમએલએ એમએલએ નો દીકરો પીઆઈ લેવલ સાથે થોડી વાત કરે એ તો આઈપીએસ લેવલ સાથે વાત કરે એટલે ઉપરથી એને ફોન આવી ગયો તો એટલે હવે જે પીઆઈ ના ફોન ની તપાસ થાય એમને કોને ફોન કરે કારણ કે જો જ્યાં સુધી તમે આખી શું કહેવાય ચેન નહીં પકડશો ત્યાં સુધી તો આપણે આપણે ખાલી આવા સુનિતા બેન ને આ લોકોને આપણે ભોગ લઈ રહ્યા
રહ્યા છીએ, આપણે એક સારી લેડી નો ભોગ લઈ રહ્યા છીએ. હંમેશા તો આમ કે છે પોલીસ બહુ સારી છે, બહુ સારી છે, ખાલી 5% ખરાબ હોય છે. પણ સાહેબ તમે 5% ખરાબ હોય છે, પણ જે 95% સારી છે એ લોકોનું તો ધ્યાન રાખો. કારણ કે અત્યારે એવું નથી, એવું કઈ નથી કે આપણે બધી બહેનો બધી નીકળી પડી, આપણા લોકો નીકળી પડ્યા. પણ લોકોને ખબર પડે છે કે હંમેશા આ ખાખી અને ખાદીનો જયારે મિલાપ થાય છે અને જયારે એ લોકોને દબાવવામાં આવે છે ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. એટલે હવે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે કે આને બંધ કરો સાહેબો. ડીજી લેવલ, સીપી લેવલ સાહેબો, પ્લીઝ તમે જાગો અને પ્લીઝ તમે કઈ આમાં ઇફેક્ટ લો. ના તો આજે મની પાવર, મસલ પાવર, પોલિટિકલ પાવર, આપણું આખું આપણું જે આપણું બેઝ છે, આપણી સોસાયટીનું બેઝ છે એ બગાડી રહ્યું છે. ને એટલે તમને શું લાગે છે કે લોકો કેમ જાગૃત થયા છે? લોકો એટલે જાગૃત થયા છે કારણ કે લોકોએ બી વેઠ્યું છે, લોકોને બી ખબર પડે છે કે એ લોકો જોડે અન્યાય થાય છે. ને આ બધા એમએલએ ટાઈપના લોકો આવી જાય છે, એક્સ એમએલએ ને એના દીકરાઓ દીકરીઓ આવીને પેલું શું કે ચા કરતા કેટલી ગરમ હોય એવા નાટક ચાલે છે. એટલે અને બીજી વાત કે આ કોઈકે ચેક કર્યું, ફરી રિપીટ કરું છું કે તમે કહો છો કે બિચારા બેને, અરે બધા કહે છે કે બેન ગુસ્સે થયા હતા, પણ એમાં ખોટું શું કર્યું હતું? અગર પેલો કોઈ કહે કે તમે મને 365 દિવસ તમને અહીંયા ઉભી રાખીશ ને એના ડિગ્નિટી પર હામ કરે, તો કોઈ બી બેન બોલી શકે છે, હક બને છે નો બોલવાનો, એને કશું ખોટું કર્યું નથી. એટલે મારે કેવું છે કે સાહેબ અને આ બંને મારા નેતાઓને તો ખાસ કેવું છે કે સાહેબ તમે પહેલા ઇન્સાન છો, પહેલા તમે માણસ છો, પછી તમે સ્પોક્સ પર્સન. સાહેબ તમારા દિલને ટટોલો અને કહો કે આજે તમે જે બોલી રહ્યા છો સાચું છે કે ખોટું છે. મનસ્વીજી એક મિનિટ, આપણે ચોહાણના વેટ કરી રહ્યા છીએ. જી રુઝાનબેન પ્લીઝ. સર મારે હું કોશિશ કરું છું કે જે સચ્ચાઈ હોય એ સામે આવે, રાઈટ? કારણ કે આપણું કામ છે સચ્ચાઈ, ભલે હું કોઈ નેતા નથી અને નેતાની પ્રવક્તા નથી. એટલે સૌથી પહેલા અગેન પછી એવું લાગશે કે રુઝાન કાઉન્ટર કરે છે, કાઉન્ટર નથી કરી રહ્યો. પણ સચ્ચાઈ એ છે કે એને સોરી, પેલા ભાઈએ સોરી કહીને એનું પેલું પાટિયું નહોતું કાઢ્યું, એ દબાવ કરવા જ આવ્યો હતો. હવે સાહેબ કોઈ બી માણસ ડ્યુ રિસ્પેક્ટ અડધો ચડ્ડો પહેરી અને હોસ્પિટલમાં કોઈને મળવા જાય એ તો સાહેબ માનવામાં બી નથી આવતું. એટલે પેલા ભાઈ જે નીકળ્યા હતા, પ્રકાશ કનાની જેનો દીકરો નીકળ્યો હતો, એ એના ફ્રેન્ડોને બચાવવા નીકળ્યો હતો, એ કઈ હોસ્પિટલ જવા નહોતો નીકળ્યો. એટલે આ બીજું એનું જૂઠું છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાહેબ કે એના પપ્પાએ ફોન પર કીધું, સાચી વાત છે, એના પપ્પાએ ફોન પર કીધું સુનીતા યાદવને કે તારે જે કરવું કરી લે, જે શું કહે કાનૂની કાર્યવાહી કરી લે, અઘરી કરું છું. કારણ કે એના પપ્પાએ જયારે ખબર હશે એટલે એમને ખબર છે કે મારે તો મોટા આઈપીએસ ઓફિસર સાહેબો જોડે જ વાત કરવાની છે, મારે શી જરૂરિયાત છે આ બેન જોડે વાત કરીને મોડે લાગવાની. એટલે ઓબ્વિયસલી એના પપ્પાએ તો દાદાગીરી કરી લીધી. એટલે હું ફરી રિપીટ કરું છું સાહેબ કે પીઆઈ સાહેબનો મોબાઈલ ટ્રેસ કરવામાં આવે કે એમને કયા ઇન્કમિંગ આયા, કયા આઈપીએસ ઇન્કમિંગ આયા. એટલે અત્યારે આપણો મેલ લડત કેમ લોકો આપણા શું કે બીજેપીના પ્રવક્તાએ સાચું કહ્યું કે અમે કોઈ એમને સુનીતાબેનને ઓળખાવી નથી ને, આપણા મંત્રીને તો ઓળખીએ કારણ કે મંત્રી છે, ડ્યુ રિસ્પેક્ટ. ને અમારે કે એમને પર્સનલ નથી કે મંત્રી જોડે બી. પણ અત્યારે પોઈન્ટ એ છે કે લોકો ત્રાહિમામ પુકાર્યા છે. ત્રાહિમામ શું પુકાર્યા છે કે એવરી ટાઈમ જયારે પોતાનું આવે ત્યારે આવા 500 કે માસ્ક ના પહેરે તો આ દંડ, ટોપી ના હેલ્મેટ ના પહેરે તો આ દંડ, લોકોએ દંડો આપ્યા છે. પણ જયારે એમના પોતાના પુત્રની વાત આવે યા સગા સંબંધીની વાત આવે ત્યારે એ મંત્રીઓ ઉભા રહી જાય, નેતાઓ ઉભા રહી જાય બચાવવા, તો અમે શું પારકા છીએ? અમે બી વોટ આપીએ છીએ, અમે બી આ ગુજરાતના એ છીએ, શું કહેવાય, નાગરિકો છીએ, તો અમારો હક નથી બનતો? અમારી જોડે અન્યાય કેમ થાય છે? અમે તો બધી પેનલ્ટીઓ આપીએ છીએ, અમે તો અમારા ઇન્કમ ટેક્સ હોય બધું ટેક્સો આપીએ છીએ. એટલે આ લડત એની છે સાહેબ. અત્યારે લોકો અગર આજે ઉભા છે તો કઈ યારી દોસ્તીમાં નથી ઉભા, ના સારું છે યારી દોસ્તી નથી, ના તો કાલ ઉઠીને કહેતા કે આ રુઝાનબેનની દોસ્ત હતી એટલે રુઝાન વાત કરે છે. ના, રુઝાનબેનની કોઈ દોસ્ત નથી, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે આ લોકો જે નિસ્વાર્થ કામ કરવા માટે આપની સાથે કોંગ્રેસના નેતા સુરતથી જોડાય છે. વિપુલભાઈ મારી પાસે એક મિનિટ છે, એક મિનિટમાં આપ જે અહીંયા ડિબેટ સાંભળી એમાં કોંગ્રેસનો પક્ષ રાખવા માંગતા હો? કારણ કે અત્યારના જરૂર એ છે જે રુઝાનજી આખી ઓડિયો ક્લિપ સાંભળી મહિલા પોલીસ કોન્સ્ટેબલે પણ જવાબ આપ્યો છે. સામે 5 નબીરાઓને પકડવામાં આવ્યા છે જેમણે મોઢે માસ્ક નથી પહેર્યા, જેમણે લોકડાઉનના કાયદાઓનો ભંગ કર્યો છે, કરફ્યુમાં બહાર નીકળ્યા છે અને બંને વચ્ચે જે ચર્ચા ચાલે છે. ત્યારબાદ કુમાર કાનાણીના દીકરા આવે છે પ્રકાશ કાનાણીને, એમની વચ્ચે જે આ વાતચીત ચાલે છે. ઓડિયો ક્લિપ સાંભળીને આપની પ્રતિક્રિયા. બહુ અનફોર્ચ્યુનેટ વાત છે કે અત્યારે જયારે પોલીસો આટલી મહેનતથી પોતાના જાનના જોખમથી ડ્યુટી કરી રહ્યા છે, આપણા માટે, આપણી આપણા બધાની સેફટી માટે કરી રહ્યા છે, અને આજે નબીરાઓ હતા બહાર ફરવા નીકળ્યા, રાતે હવે એવું કઈ શું અર્જન્ટ આવી ગયું તો આપણને ખબર નથી, પણ લાગતું નથી કઈ અર્જન્ટ આવ્યું હોય, અને ફરવા નીકળ્યા, અને પછી આપણે એ લોકોએ આવી રીતે બોલાચાલી કરી. પછી એ લોકોનું ના ચાલ્યું કારણ કે આઈ શુડ સેલ્યુટ ધ જે બી પોલીસ કર્મચારી હતા કે એમને એમની ડ્યુટી નિભાવી. પછી એ નબીરાઓનું ના ચાલ્યું એટલે એમને એમના વગદાર શું કહેવાય એમએલએ ના દીકરાને બોલાયો, જે એમના એમએલએ નામની ગાડી લઈને આવ્યા. એટલે સૌથી પહેલા તો એમએલએ નામની ગાડી લઈને આવી રીતે દીકરાઓ જઈ શકે એ બી પૂછવું જોઈએ પોલીસને કે ભાઈ એવી કોઈ એમાં કઈ છે કે નહીં, કલમ બલમ કઈ લાગે કે નહીં કે આવી રીતે તમે એમએલએ નથી, તમે એની ગાડી લઈને ફરવા નીકળો છો, કાલ ઉઠીને હું મારા સગા સંબંધની એમએલએ યા ડોક્ટર યા બધી જાત જાતની ગાડી લઈને નીકળું,
એક પોઈન્ટ એ હતો. હવે જયારે આ થયું, ચલો માની લો કે બોલા ચાલી જાય ગાળા ગાળી તો એનો, બટ બાટ હવે ગાળા ગાળીમાં ઘોડો ગધડો કરો એ તો આઈ મીન મને એવું કે હવે ગાળો નથી લાગતી જે રીતનું આપણે આખી દેશમાં ચાલી રહ્યું છે એ રીતે તો આવું જ છે. અને એને એટલે એવું કઈ થયું હશે, રાઈટ? આઈ આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, પણ ચલો એક વાર હું માની લઉં છું કે ભાઈ ગાળા ગાળી બી થઈ. પેલા એ બેન ને કહ્યું કે ભાઈ તારે આખા 665 જે એટલે એનો વગ નો ઉપયોગ કરીને બેન ને દબાવતો હતો. એટલે બેન ને કઈ બોલ્યું હશે, કોઈ બી બાય ડિફોલ્ટ બોલે છે, પણ એનો મતલબ એવો નથી થતો કે બેને રાજીનામું આપ્યું. રાજીનામું બેને એટલે આપ્યું કારણ કે એમના જે સુપિરિયર હતા, હવે સાંભળો આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત, જેટલું મારું જેટલું સાંભળીને ખબર પડે છે એ પોઈન્ટ ઓફ વ્યૂ, કે એમના સુપિરિયરે બી બેનને જે ડ્યુટી કરતા હતા, સાંભળજો, સુપિરિયર બી જે બેન ડ્યુટી કરતા હતા એ ડ્યુટીમાં બી એમના સુપિરિયરે સપોર્ટ નહીં આપ્યો અને પેલાની સાઈડ લઈ અને એટલે છેલ્લે બેન કંટાળી ગઈ. એટલે અત્યારે પ્રોબ્લેમ શું થઈ રહ્યો છે ખબર છે? લોકો જે લોકો કામ કરવા માંગે છે, કયું કામ? સારું વાળું કામ, આડું ઓલું વાળું કામ નહીં, જે આપણે કાલે જોયું તેવું બધું નહીં. જે લોકો સારું કામ કરવા માંગે છે એ લોકોનો ઉપરથી પ્રેશર આવે છે, સિનિયર નો આવે, પોલિટિક્સ નો આવે, મસલ પાવર આવે, મની પાવર આવે, બધું આવે. અને જે લોકો સારા લોકો છે કંટાળી જાય છે, કહે છે કે હું અગર સારું કરવા માંગુ છું મને કોઈ કરવા નથી જતો તો છોડી દઉં છું. એટલે અનફોર્ચ્યુનેટલી પોલીસ ડિપાર્ટમેન્ટે અગર આ બેનનું રાજીનામું સ્વીકાર થાય, મારી તો રિક્વેસ્ટ છે કે ના કરો સ્વીકાર. હા, તમે કમ્પ્લેન કરી છે તો એનું તપાસ કરો, પેલા ભાઈની બી તપાસ કરો, એની તો બહુ બીજી 10 લાંબી તપાસ નીકળશે. અગર પોલીસ ચાહે ને સાહેબ તો આ ભાઈની બીજી 10 લાંબી તપાસ નીકળશે. એ તપાસ કરો. અને ગાડીમાં હતું શું, હજી કોઈ કીધું મને કે ગાડીમાં હતું શું? રાતે પેલા લોકો નીકળ્યા કેમ? ફરવા નીકળ્યા હતા, લટાર મારવા નીકળ્યા હતા? અગર આખી બધી તપાસ નિસ્વાર્થ થાય, નિપક્ષ થાય, તો 100% બધું ઘણું બહાર આવશે. અને આ જે બિચારા બેનને જઈને રાજીનામું આપ્યું પોલીસ વાળા, એક સારા બેનને કદાચ ખોઈ રહ્યા છે જે નિસ્વાર્થ કામ કરવા માંગે છે. ને બાકી તો આપણે બધું જોઈ રહ્યા છે કેટલા દિવસમાં પોલીસમાં કેટલું પોલીસ અધિકારી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. હવે તમે હક આપતા નથી અને ફરજ નિભાવવાની તમે જવાબદારી સોંપો છો પોલીસને. હક વગર ફરજ ની આશા અપેક્ષા કેટલી રાખી શકાય? કોણ સાચું કોણ ખોટું? આરસી પટેલ જે મહિલાની મહિલા કોન્સ્ટેબલની વાત છે, એમના પણ શબ્દો પર કદાચ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે એમણે એમ કહ્યું કે હું તારા બાપની નોકર છું, તારા બાપની હું ગુલામ છું, લાઠી લાવ, આ જે શબ્દો છે એને કહેવાય કે કદાચ વધારે પડતો રફ છે અથવા વર્દીનું વધારે પડતું. બાપની ગુલામ છું એમાં ખોટું શું બોલી? કારણ કે અગર પેલો આવ્યો એના પપ્પાની એમએલએ ની ગાડી લઈને અને ફટ્ટા મારે તો કોઈ બી ઉભી એની જગ્યા હોત તો કે તારા બાપની ગુલામ છું પહેલા? રાજીનામું આપવું પડ્યું. લો શું ચાલ્યું એમનું, રાજીનામું આપવું પડ્યું. નોકરી ની વાત જોયા સર, એટલે બાપની ગુલામ મને નથી લાગતું. બાપ કોઈ ગાળો નથી આપણે કેતા, મારો બાપો આવ્યો, મારો બાપ આવ્યો કેતા નથી. તે ગાળા આપીએ છીએ આપણા પપ્પાને? નહીં, ગાળા નથી આપતા. પેલા ગુલામ કોઈ ગાળો નથી. એટલે સૌથી પહેલા એ પોઈન્ટ ક્લિયર કરી કે સાહેબ એને ગાળો નહીં કહેવાય. બીજી વાત કે જયારે બેને કહ્યું દંડો, તો સાહેબ આ તો પોલીસ ની આદત છે, એમાં શું મોટી વાત છે? બોલવા મને કરવામાં ફરક છે. તે દંડો મારવાને મેં ગાળ નહીં કહેવાય, કારણ કે અગર પેલા એ કાયદો કાનૂન ભંગ કર્યો છે તો કેમ આપણે જોયા નતા? ખુલ્લે આમ દંડા ખાધા હતા લોકોએ જયારે લોકડાઉન હતું. અને આવી તો લોકડાઉન જ હતું ને, રાતે 9 વાગ્યા પછીનું જે કર્ફ્યુ હતો લોકડાઉન હતું, તો દંડો મારવાની બી એનો હક બનતો હતો. કારણ કે બીજાઓએ બી દંડો માર્યો છે અને એ લોકો સામે તો કોઈ કોઈ કાર્યવાહી થઈ નથી, એટલે આ બી એનો હક બનતો હતો. એટલે સાહેબ લેટ અસ એક્સેપ્ટ ધેટ. એક વાત તો બહુ જ ક્લિયર છે કે આ બેન જોડે અન્યાય થયો છે, રાઈટ? એને ડ્યુટી બજાવતા હતા ઉલતું. અને આ ભાઈને તો એવી રીતે પકડવામાં આવવા જોઈએ, હજી કલમ શીખવાડી દઉં આવડે પોલીસ તો આવડે સાહેબ તો મારા કરતા વધારે બે કહેશે કે આ બેનને એમની ડ્યુટી બજાવતા આ નબીરા અને પેલો શું દીકરા એ એમએલએ ની ગાડી લાવી રોકી, એની ડ્યુટી બજાવતો રોકી, એ તો બહુ મોટી કલમ લાગશે સાહેબ, બહુ મોટી. અગર લગાડવી હોય તો કલમ લાગશે. સુજાન બેન, મારે મારે એ કેવું છે કે કલમ લાગશે, બધું જ થશે. ચલો, બેને જે કઈ કહ્યું એ સાચું કહ્યું. એમણે કહ્યું કે તારા બાપની નોકર છું કે તારા બાપની ગુલામ છું, બધું જ સાચું. પણ જે અધિકારીઓ એ બેનને જે જવાબ આપ્યો ને જે ફોન પર એમ કહ્યું કે બેન તમારું કામ રાત્રે યુનિટ બંધ કરાવવાનું છે, રાત્રે ઓલરેડી યુનિટ બંધ હોય છે, તો એ પોલીસ અધિકારીઓનો વાંક નથી. હું તમને બીજી રીતે કહું છું, બેને શું કર્યું? બેનને આખરે તો રાજીનામું આપવું પડ્યું. મળ્યું શું? અધિકારીઓ જે બેનને ખખડાયા છે, અધિકારીઓ પોતાની ખુરશી પર બેઠા છે, કહેનાર કોઈ નથી. એટલે પોલીસ નો વાંક આમાંથી અધિકારીઓનો છે, હું એ વાત આપને કહી રહ્યો છું. લાગે છે પોલીસ અધિકારીઓનો વાંક છે, જે પીઆઈ સાથે એમણે વાત કરી એમનો વાંક છે.
હું જવાબ આપી દઉં 100%. એટલે મેં સ્ટાર્ટિંગ માં જ કહ્યું કે પોલીસ, અગર પોલીસ કહે છે કે અમે બધા સારા છીએ અને બે ચાર જ બધું બગાડે છે, તો આજે મારે કેવું છે કે બે ચાર બધા આટલા બધા સારા છે, તેમાંથી આટલા બધા સારા માંથી એક સારી પોલીસ અધિકારી અને જે બી પોલીસ અધિકારી એ લોકો લૂઝ કરી, કારણ કે એને રાજીનામું આપી દીધું અને જે આપણી છબી ખરાબ થઈ છે. પોલીસે જે આટલી મહેનત કરે છે એની છબી તમે આવું બધું કરીને ખરાબ કરો છો. અને હા, હવે બીજી વાત, હું હજી બી કહું છું, એમાં પીઆઈ બે રીતનું હોય છે. ઘણી વાર પીઆઈ ને હજી ઉપરથી ફોન આવ્યો હશે, આપણે ખબર છે ને, અત્યારે નહીં તો ચેન્જ આવશે, તમને મારા કરતા લોકોને ખબર હશે કે હજી ઉપરથી ફોન આવી ગયો છે. કારણ કે શું કહેવાય, એમએલએ નો દીકરો પીઆઈ જોડે થોડી વાત કરવાનો હતો, એમએલએ નો દીકરો તો બહુ મોટા ઓફિસર જોડે વાત કરે, બહુ મોટા યા નેતા જોડે વાત કરે. એટલે એ હજી હજી ટોપ થી ફોન આવ્યો છે અને પછી એ પીઆઈ ને કહેવામાં આવ્યું છે. એટલે હું તો સાહેબ કહું છું કે આની અગર વ્યવસ્થિત અગર એસીપી સાહેબ માં પાણી હોય, કારણ કે પીઆઈ સામે તો તપાસ કરી શકે છે, પાણી હોય તો એસીપી સાહેબ પરફેક્ટ તપાસ કરો, ફોન રેકોર્ડ કાઢો, પીઆઈ ને ઇનકમિંગ કોલ આવ્યો હશે એ ક્યાંથી ઇનકમિંગ કોલ આવ્યો એનો કાઢો, એ ખબર પડે તો એની ઉપરથી કાઢો સાહેબ, આખી ચેન ખબર પડશે. અને જયારે આપણે ચેન ને ઓપન કરશું ત્યારે જે બીજા તટસ્થ પોલીસ વાળા છે, જે તટસ્થ કામ કરવા માંગે છે, આડુંડું કરવા માંગતા નથી, એ લોકોનું મોરલ વધશે. અત્યારે તમે બધાનું આમ તો ઘડી ઘડી પોલીસનું મોરલ તો પહેલા તમે શું કરો છો, તમે પોતે જ પોલીસનું મોરલ ડાઉન કરી રહ્યા છો. આ પહેલા પણ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ નો ટિકટોક પર વિડીયો વાયરલ થયો હતો અને એની એટલી બધી ચર્ચા રુઝાનજી થઈ કે આખરે એ બેનને પણ, મહિલા કોન્સ્ટેબલ ને પણ રાજીનામું આપવું પડ્યું. એટલે જો પોલીસ પોતાની ફરજ સિવાય કોઈ કામ કરે છે તો પોલીસ ગુનેગાર, જો ફરજમાં કામ કરે છે તો હવે પોલીસ ગુનેગાર. અને એ તો ટિકટોક સ્ટાર બની ગઈ છે અને એના તો આટલા બધા ફોલોઅર છે, એટલે સાહેબ તમે આ એક્ઝામ્પલ સારા આપ્યા છે, એટલે પોલીસ ને બી ખબર પડે કે લોકો કઈ રીતનું લોચા કરી અને કઈ રીતના બિચારા સારા બેન ને. પણ પોલીસ ને સાહેબ પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે, પોલીસ ને પ્રોબ્લેમ એ છે તો પટેલ સાહેબ પછી બધું કહેશે કે ભાઈ એમને સારા લોકો જોઈતા જ નથી, એમને તો જી હજુરિયા જોઈએ. અને પોલીસ વાળા કહીને કે ઓ તો બેસ તો બેસ કહીએ, પણ આ રીતે કાયદા કાનૂન ચાલવાના હતા, તમે જે બધા શપથો લીધા છે, નાટક કર્યા છે, પ્રોબ્લેમ ત્યાં થઈ રહ્યો છે સાહેબ. રુઝાનજી, સમયની મર્યાદા છે પણ આખરે પૂછવાનું છે કે આ મંત્રીશ્રીઓની દખલગીરી, આવા જે માલેતુજાર લોકોની દખલગીરી ને એમના નબીરાઓની જે આ દાદાગીરી છે ક્યાં સુધી ચાલશે? શું પોલીસનું મોરલ નથી તૂટતું? જો આવા કિસ્સા આવશે તો ભવિષ્યમાં પોલીસ કેવી રીતે ફરજ બજાવશે? સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે અગર આપણા ડીજી લેવલ થી બધા ડાઉન ધ લેવલ આઈપીએસઓ અગર સ્ટ્રોંગ રહે અને પોલિટિશિયન અલાઉ ના કરે કે ના સાહેબ અમારું કાયદા કાનૂન છે, અમે હેન્ડલ કરશું, તમે તમારું નેતાગીરી હેન્ડલ કરો, અગર આ થાય ને સાહેબ તો આપણા એટલી તાકાત છે કેવાની સાહેબ. એટલે તમે કીધું કે હવે એ તો ડીજી લેવલ થી આવે તો જ સાહેબ ડાઉન ધ લેવલ વાળો માણસ કરે, તો મારે તો એમને સેલ્યુટ કરવા છે કે ભાઈ તમને સેલ્યુટ છે. એટલે તમારા બે પાંચ ગણ્યા ગાંઠિયા લીધાના લીધે લોકોના લીધે અમારે પોલીસ પર આટલી ઇજ્જત છે. બિલકુલ, એટલે કહેવાનો મતલબ એ છે સમયની મર્યાદા છે. હા, આરસી